મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન જીતુભાઈ, મારા મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શ્રીમાન ભૂપેન્દ્ર યાદવજી, ભારત રાજ્ય સરકારમાં મંત્રી શ્રીમાન ગણપતભાઈ વસાવા, વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમાન ભરતભાઈ, રાજ્ય સરકારના મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરાના જનપ્રતિનિધિ અને શહેર ભારતીય જનતા પાર્ટીની અધ્યક્ષા શ્રીમતી રંજનબેન, કાર્યક્રમના સંચાલક અને પ્રદેશ મહામંત્રી ભાઈ શબ્દશરણભાઈ, અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આજના કાર્યક્રમના આત્મા જેવા વડોદરા જે શહેર ગુજરાતની સંસ્કાર નગરીના સૌ પ્રબુદ્ધજનો, ભાઈઓ અને બહેનો, આજે મારો પ્રવાસ અને પ્રવાસનો આ કાર્યક્રમ, અહીંયા બધા મીડિયા વાળા ઊભા છે, એમને છે કે કંઈક ટાઇટલ મળશે, આમ તેમ ઘોર નિરાશા તમને મળવાની. આજે મારો કોઈ રાજનીતિક વાત કરવાની નથી, કોઈ પોલિટિકલ તંજ કસવા, વ્યંગ કરવા, મારી પાર્ટીની પ્રશંસા કરવી એ પ્રકારની કોઈ એક્ટિવિટી માટે આજનો મારો પ્રવાસ નથી. દીનદયાલ ઉપાધ્યાય જન્મ શતાબ્દી નિમિત્તે ભારતીય જનતા પાર્ટીએ બે ભાગોની અંદર દીનદયાલ ઉપાધ્યાય જન્મ શતાબ્દીને મનાવવાનું નક્કી કર્યું છે. અનેક કાર્યક્રમો થશે અલગ અલગ જગ્યા પર દીનદયાલજીના. દીનદયાલ ઉપાધ્યાય જન્મ શતાબ્દીને ભારતીય જનતા પાર્ટીએ બે ભાગોમાં મનાવવાનું નક્કી કર્યું છે. દીનદયાલજીના લેખો, દીનદયાલજીના ભાષણો, દીનદયાલજીએ પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતો, આ બધું દુનિયામાં વાચકોમાં લોકપ્રિય કરવાનું, એનો પ્રચાર પ્રસાર આ બધું કરવાનું એની રીતે ચાલશે. મ્યુનિસિપલ કોર્પોરેશનો, સરકારો, ભારત સરકાર દીનદયાલજીના નામે યોજનાઓ બનાવશે, પૂતરાઓ દીનદયાલજીના સ્ટેચ્યુઝ અલગ અલગ જગ્યાએ રાખશે, ક્યાંક રોડનું નામ, ક્યાંક બગીચાનું નામ. પરંતુ ભારતીય જનતા પાર્ટી બે પ્રકારથી દીનદયાલ ઉપાધ્યાય જન્મ શતાબ્દી મનાવવાની છે. સરકાર સરકારનું કામ કરશે, વિચારકો વિચારકોનું કામ કરશે. ભારતીય જનતા પાર્ટીએ દીનદયાલ જન્મ શતાબ્દી મનાવવાના બે રસ્તા પકડ્યા છે. એક તો પાર્ટીના સંગઠનનો વિસ્તાર, અને બીજો પાર્ટીની વિચારધારાની સ્વીકૃતિ, એટલે કે પાર્ટીનો પરિચય. પહેલો ભાગ પાર્ટીનો વિસ્તાર, એમાં મારા દેશભરમાં લગભગ 4 લાખ વિસ્તારકો નીકળ્યા છે. આજ હું પણ એક દિવસનો વિસ્તારક છું. ઘરે ઘરે જવાનું, લોકોનો સંપર્ક કરવાનો, ભારતીય જનતા પાર્ટીની સમજણ આપવાની, એમને સદસ્ય બનાવવાના, એના ઘર પર સ્ટીકર ચોંટાડવાનું, એને લિટરેચર આપવાનું. 4 લાખ લોકો 15 દિવસ, 6 મહિના અને 1 વર્ષ સુધી આ પાર્ટીના એક્સપાન્શન માટે કામરૂપથી લઈ કચ્છ સુધી અને કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી સમગ્ર દેશની અંદર ફરવાના છે. લગભગ 8 લાખ બૂથોનો પ્રવાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરવાનો છે. મિત્રો, એક ભગીરથ પ્રયાસ. દેશની આઝાદી પછી રાજનીતિ ક્ષેત્રનો ઇતિહાસ જ્યારે લખાશે, ત્યારે દીનદયાલ ઉપાધ્યાય જન્મસદી વિસ્તારક યોજના એક વિશિષ્ટ પ્રકારથી એનું સ્થાન ઇતિહાસમાં અંકિત કરવાની છે. અને બીજું કામ, ભારતીય જનતા પાર્ટીનો પરિચય સમાજ જીવનને કરાવો. સમાજના પ્રમુખ વ્યક્તિઓને, સમાજના પ્રબુદ્ધ વ્યક્તિઓને, જે સમાજનો વિચાર પ્રવાહને બદલી શકે છે, જે સમાજના વિચાર પ્રવાહને પ્રભાવિત કરી શકે, જે સમાજના વિચાર પ્રવાહને દિશા આપવાનું કામ કરી શકે, એવા લોકોને ભારતીય જનતા પાર્ટીનો પરિચય કરાવો. ભારતીય જનતા પાર્ટીનો પરિચય એટલે નરેન્દ્રભાઈની સરકાર ચાલે છે, અહીંયા વિજયભાઈની સરકાર ચાલે છે, ના આ કામ, ફલાણા કામ, ઢીકાણા કામ, એ રીતે નહીં. ભારતીય જનતા પાર્ટી રાજનીતિની અંદર કેમ છે, ભારતીય જનતા પાર્ટીનું રાજનીતિની અંદર અંતિમ લક્ષ્ય શું,
અને ભારતીય જનતા પાર્ટી આ બંને બાબતોમાં બાકી બધી પાર્ટીઓના સરખામણીમાં ક્યાં ઊભી છે, કમ્પેરેટિવલી ક્યાં ઊભી છે, એનો એક પરિચય આપવાનો વિનમ્ર પ્રયાસ હું તમારી સામે કરવાનો છું. એટલા માટે મેં કહ્યું કે મીડિયાના મિત્રોને કંઈક જોઈતું હશે તો કશું નથી મળવાનું, મારી તો વિનંતી છે, મારું આખું ભાષણ છાપી દેજો. તો આ 1000 લોકોની જગ્યાએ પૂરા ગુજરાતના પ્રબુદ્ધજનો સુધી મારી વાત પહોંચી જાય. મિત્રો, ભારતીય જનતા પાર્ટી આજે દેશની અંદર શાસન કરી રહી છે, અને હું ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે નિશ્ચિત રૂપે માનું છું કે ભારતીય જનતા પાર્ટી બાકી બધી પાર્ટીઓ કરતા અલગ છે, ભારતીય જનતા પાર્ટી બાકી બધી પાર્ટીઓ કરતા શ્રેષ્ઠ છે, ને એમાં મારા મનમાં કોઈ દુવિધા નથી. પરંતુ જ્યારે હું આવું કહું તો સ્વાભાવિક છે, હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ને એમાં અત્યારે તો હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું, તો હું મારી પાર્ટી માટે સારી જ વાત કરું. હવે મારે મારી વાતને સિદ્ધ કરવી હોય તો એનું કમ્પેરેટિવ એનાલિસિસ, એનો તુલનાત્મક અભ્યાસ આપ લોકોની સામે રાખવો પડે. કોઈ પણ પાર્ટીની બાબતમાં નિર્ણય કરવો હોય તો કઈ ત્રણ વસ્તુઓના આધાર પર નિર્ણય થઈ શકે? તો એક, પાર્ટીની અંદર ઇન્ટરનલ ડેમોક્રેસી છે કે નહીં. બે, પાર્ટી કઈ સિદ્ધાંતો પર ચાલે છે. અને ત્રણ, કેમકે પોલિટિકલ સંગઠન છે તો સરકાર બને ત્યારે પાર્ટીની સરકારો કઈ રીતે કામ કરે છે. આ ત્રણ વાતોનો મોટો મોટો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ખબર પડે કે કઈ પાર્ટી કેવી છે. પહેલી વાત, ઇન્ટરનલ ડેમોક્રેસી. ભારતે આઝાદી પછી બહુપક્ષીય સંસદીય વ્યવસ્થાને સ્વીકારી છે. મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક પાર્લામેન્ટરી સિસ્ટમને આપણે સ્વીકારી લીધી. મલ્ટી પાર્ટી પાર્લામેન્ટરી ડેમોક્રેટિક સિસ્ટમને સ્વીકારી એનો અર્થ એ કે આપણે પાર્ટીઓના આધાર પર દેશની રાજનીતિનો સ્વીકાર કર્યો છે, વ્યક્તિઓના આધાર પર દેશની રાજનીતિનો સ્વીકાર નથી કર્યો. લોકશાહીની અંદર પ્રમુખશાહી પદ્ધતિ સ્વીકારી હોય તો પ્રમુખ એ વ્યક્તિ તરીકે લોકો ચૂંટતા હોય છે અને પછી પ્રમુખ દેશનું શાસન ચલાવતો હોય છે, રાષ્ટ્રાધ્યક્ષ દેશનું શાસન ચલાવતો હોય છે. આપણે પાર્ટીને ચૂંટીએ છીએ, પાર્ટીના નામે સંસદ સભ્યોને ચૂંટીએ છીએ, એ સંસદ સભ્યો પછી એક નેતા ચૂંટે છે અને એ નેતા દેશનું શાસન ચલાવે છે. તો મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ અને એમાં પાર્લામેન્ટરી ડેમોક્રેટિક સિસ્ટમને જ્યારે આપણે સ્વીકાર કરી હોય ત્યારે બહુ મહત્વપૂર્ણ થઈ જાય છે કે એ પાર્ટીનું આંતરિક લોકતંત્ર કેવું છે. જે પાર્ટીનું આંતરિક લોકતંત્ર સાબુ ના હોય, જે પાર્ટીનું આંતરિક લોકતંત્ર મજબૂત ના હોય, જે પાર્ટીના આંતરિક લોકતંત્રની અંદરનું અસ્તિત્વ જ ના હોય, એ પાર્ટી દેશના લોકતંત્રને ક્યારેય મદદ ના કરી શકે. દેશના લોકતંત્રને મદદ કરવી હોય કોઈ પોલિટિકલ પાર્ટીએ તો એની પૂર્વ શરત છે કે એને પોતાની પાર્ટીની અંદર એક લોકતાંત્રિક વ્યવસ્થાને જગાડવી પડે, જીવતી રાખવી પડે અને એના માધ્યમથી એને દેશના લોકતંત્રને મજબૂત કરવું પડે. અને મિત્રો, લગભગ 1650 પોલિટિકલ પાર્ટીઓનું જંગલ આ દેશની અંદર છે, નાની મોટી 1650 પાર્ટીઓ છે. અને હું બહુ સ્પષ્ટતા સાથે વિધાઉટ કન્ફ્યુઝન કહેવા માગું છું કે આ 1650માં કોમ્યુનિસ્ટ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બે જ પાર્ટી એવી છે કે જેમની ઇન્ટરનલ ડેમોક્રેસી, આંતરિક લોકતંત્ર સલામત છે. હવે ફરી વાર પ્રશ્ન ઉભો થાય કે ભાઈ તમે જાતે આવું કહો તો એનો અર્થ શું? મારે બધી પાર્ટીઓના ઉદાહરણ નથી આપવા. કોંગ્રેસ પાર્ટી, તમે બધા આ રૂમમાં બેઠા છો, હોલમાં બેઠા છો, મને કહો સોનિયાબેન પછી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કોણ બનશે? જરા બોલજો ખુલીનો, જેને ખબર પડતી હોય. કોઈને ડિસ્પ્યુટ છે ભાઈ? કોઈને ડિસ્પ્યુટ છે? અરે ભાઈ, રાહુલજી બનશે, કોઈને ડિસ્પ્યુટ છે? હવે મને કહો કે મારા પછી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? મિત્રો, કોઈ ના કહી શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર વંશના આધાર પર, જાતિના આધાર પર
પોલિટિકલ ઘરાનાના આધાર પર રાષ્ટ્રીય અધ્યક્ષ નથી થતા, કર્મઠતાના આધાર પર, નિષ્ઠાના આધાર પર, મહેનતના આધાર પર રાષ્ટ્રીય અધ્યક્ષ. અને જો આવું ના થતું હોય, આવું ના થતું હોય તો સંઘવી હાઈસ્કૂલ નારણપુરાના બૂથ ઉપર બૂથ અધ્યક્ષ રહેલો એક કાર્યકર્તા આ પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારેય બની જ નહીં. એક ગરીબ ચા વેચવાવાળાનો દીકરો જેની જાતિનું ગુજરાતની રાજનીતિમાં કોઈ અસ્તિત્વ નથી, જેના પરિવારનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી, એ 125 કરોડ દેશના વડાપ્રધાન બનવાની ક્ષમતા રાખે, એનો અર્થ જ એ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ઇન્ટરનલ ડેમોક્રેસી છે. જ્યારે પાર્ટીની અંદર ઇન્ટરનલ ડેમોક્રેસી હોય ત્યારે અનેક પ્રકારના વિચારો, અનેક પ્રકારના સુઝાવો, અનેક પ્રકારની વાતો ચર્ચામાં આવતી હોય છે, અને મંથનમાંથી જે સર્વશ્રેષ્ઠ હોય એ સમાજ જીવનને અને દેશને આપવાની વાત બહાર આવતી હોય છે. અહીંયા ભવિષ્ય બંધિયાર નથી, એ કલકલ વહેતી નદીની જેમ એ પોતે જાતે એની દિશા નક્કી કરતું હોય છે. ભારતીય જનતા પાર્ટીનો એક 16 વર્ષનો છોકરો નવયુવાન કાર્યકર્તા બને એટલે ભારતીય જનતા પાર્ટીમાં શું બનશે? 16 વર્ષે તો પોસ્ટર જ લગાડતો હશે, પત્રિકા જ વેચતો હશે, પણ એનામાં ક્ષમતા હશે તો મારી જેમ ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનતો હશે. એનામાં મહેનત કરવાની જીજીવિષા હશે, તે દેશનો વડાપ્રધાન પણ બની શકે, અને એની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ તાકાત હશે તો એ રાજ્યનો મુખ્યમંત્રી પણ બની શકે. આ ભારતીય જનતા પાર્ટીની અંદર થાય છે. મિત્રો, બાકી બધી પાર્ટીઓ નક્કી થઈ ગયું છે કે એમના પિતાજીના મૃત્યુ પછી એમના પરિવારમાંથી કોઈ પાર્ટીને સંભાળવાના છે. આખા ભારતના રાજનીતિક પરિદૃશ્યને ધ્યાનથી જોઈએ, દૂરબીન લઈને જોઈએ, ઝીણવટથી જોઈએ તો ક્યાંય પણ ઇન્ટરનલ ડેમોક્રેસી સચવાઈ નથી, આંતરિક લોકતંત્રનો અભાવ થઈ ગયો છે. મિત્રો, હું માનું છું કે એ ભારતની લોકશાહી માટે, ભારતના લોકતંત્ર માટે બહુ મોટો ખતરો છે, અને ભારતીય જનતા પાર્ટી જ આ બધી પાર્ટીઓના 1650 પાર્ટીઓના જંગલમાં એકમાત્ર એવી પાર્ટી છે જેના બૂથથી મારી રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીનું ચૂંટણી દર 3 વર્ષે નિયમિત થાય છે. એ ઘનઘોર અંધારી રાતની અંદર એક વીજળી ચમકે અને કેટલીક ક્ષણ માટે જ્યારે પ્રકાશ થઈ જાય એ પ્રમાણે આ બધી જ આંતરિક લોકતંત્ર ગુમાવી બેઠેલી પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટી ચમકતી વીજળીની સમાન આજે ચમકી રહી છે. અને હું માનું છું કે આ દેશના લોકતંત્રની બહુ મોટી તાકાત છે. તો પહેલી વાત, એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવી છે જેને પોતાના આંતરિક લોકતંત્રને સંભાળીને રાખ્યું છે. એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવી છે જે પોતાના આંતરિક લોકતંત્રને પોતાની મૂડી સમજે છે. એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જેની અંદર ખુલ્લા વિચારોનું સ્વાગત છે. મિત્રો, હું બીજા મુદ્દા પર જઉં એ પહેલા કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીની જે યાત્રા ચાલી, પહેલા ભારતીય જનસંઘ, પછી કટોકટીના કારણે જનતા પાર્ટી, અને જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી, આટલી લાંબી 50 વર્ષની યાત્રાની અંદર બહુ જતનપૂર્વક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પાર્ટીના આંતરિક લોકતંત્રને સંભાળીને રાખ્યું. બીજો મુદ્દો, પાર્ટીના સિદ્ધાંતો. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના જ સિદ્ધાંતોના કારણે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કોઈ રાજ્ય હાંસલ કરવા માટે, કોઈ રાજ્ય જીતવા માટે, દેશ પર વડાપ્રધાન બેસાડવા માટે ક્યારેય નથી થઈ. અને આ આપણે સમજવું હોય તો થોડા પાછળ જવું પડે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 50ના દશકમાં થઈ. 1950ની અંદર દેશના માનચિત્ર પર રાજનીતિક ચિત્ર કેવું હતું? દેશ તાજો જ આઝાદ થયો હતો. આઝાદ થવાનો બધો જ્યાં કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટમાં જમા થઈ ગયો હતો. જવાહરલાલ નહેરુની લોકપ્રિયતા મધ્યાહ્ને હતી. કોઈના મનમાં કોઈ કન્ફ્યુઝન નહોતું કે કોઈ પાર્ટી આ દેશની અંદર લાંબા સમય સુધી
સત્તા પર આવી શકે. એ વખતે કેટલાક લોકોએ ભારતીય જનસંઘની સ્થાપના કરી. ભારતીય જનસંઘની સ્થાપના શું કામ કરી? એમને ખબર નથી કે 2014માં આ દેશના વડાપ્રધાન ભાજપના બનશે, કાં તો અટલજી ભાજપના વડાપ્રધાન સંયુક્ત સરકારમાં ક્યારેક બની શકશે. ભારતીય જનસંઘની સ્થાપના એટલા માટે કરી હતી કે દેશની આઝાદી પછી જવાહરલાલજીના નેતૃત્વમાં સર્વદલીય સરકાર જે ચાલવા માંડી, બધા રાજ્યો બધા પક્ષોની ભેગી એક સરકાર હતી, સંયુક્ત સરકાર હતી, એને દેશની નવી નીતિઓ બનાવવાની ચાલુ કરી. દેશની શિક્ષા નીતિ, દેશની કૃષિ નીતિ, દેશની આર્થિક નીતિ, દેશની વિદેશ નીતિ, દેશની રક્ષા નીતિ, એના નીતિઓ જ્યારે બનવા માંડી અને નીતિઓના ડ્રાફ્ટ દેશની પાર્લામેન્ટની સામે આવવા માંડ્યા અને એનો અભ્યાસ થવા માંડ્યો, ત્યારે કેટલાક લોકોને લાગ્યું કે દેશની જે નીતિઓ બને છે એ નીતિઓનું મૂળ, એની પર પશ્ચિમની જબરજસ્ત અસર છે. પશ્ચિમના દેશોની પડછાયાની અંદર આ દેશની નીતિઓ બની રહી છે. આ નીતિઓ જે બને છે એ નીતિઓની અંદર આ દેશની માટીની સુગંધ નથી, આ દેશની ધરતીની સુગંધ નથી, આ દેશની સમસ્યાઓનું સમાધાન એ નીતિઓની અંદર નથી. એટલા માટે આ નીતિઓ આવનારા દિવસોમાં દેશને ખોટા રસ્તા પર લઈ જશે. મિત્રો, એક જગ્યાએ આપણે જઈએ અને બે બાજુ રસ્તો ફંટાતો હોય, આપણું લક્ષ્ય જમણી બાજુના રસ્તા પર હોય અને જ્યારે રસ્તો ફંટાતો હોય, બે બાજુ જતો હોય, જમણી બાજુ અને ડાબી બાજુ, એ વખતે તમે ખાલી 10 ફૂટનો ખોટો નિર્ણય કરો, ગાડીને ડાબા હાથે વારી દો અને 50 કિલોમીટર આગળ જાઓ તો તમે લક્ષ્યથી 100 કિલોમીટર દૂર ચલી ગયા હોય, કારણ કે તમારી દિશા ખોટી હતી. એ બધાને લાગ્યું કે દેશની સમસ્યા જે છે એ દેશની સમસ્યાનું સમાધાન આ નીતિઓની અંદર નથી, અને એટલા માટે કેટલાક લોકોએ વિચાર્યું કે ભાઈ નીતિઓ આવી ના હોવી જોઈએ, અલગ નીતિ હોવી જોઈએ. પણ ત્યાં આગળ કોને કહે? પ્રચંડ બહુમત જવાહરલાલજી પાસે હતું, લોકપ્રિયતા મધ્યાહને હતી, લોકોમાં એટલું એનાલિસિસ કરવાની જાગૃતિ નહોતી. તો કેટલાક લોકોએ નક્કી કર્યું કે એક એવી પાર્ટી બનાવો જે પાર્ટીઓ આ બધી નીતિઓ પર વૈકલ્પિક નીતિ બનાવીને લોકોની સામે મૂકે, 25-50 વર્ષે ક્યારે પણ આ નીતિઓના આધાર પર દેશ ચાલવા માંડશે તો ફરીવાર આપણે સાચા રસ્તા પર જઈ શકીશું. અને કેવળ આટલા જ કારણથી ભારતીય જનસંઘની સ્થાપના થઈ. મિત્રો, વૈકલ્પિક નીતિ આપવા માટે અને સાચ અર્થમાં 1950 થી અનેક વર્ષો સુધી ભારતીય જનસંઘ એક મ્યુનિસિપાલિટીમાં પણ બહુમતી નથી પ્રાપ્ત કરી શક્યો. દેશ તો છોડો, પહેલી વાર ભાગીદારીની સરકારો જનસંઘની 67માં આવી. જનસંઘની સ્થાપના આ દેશને સાચા રસ્તા પર લઈ જવો જોઈએ, આ દેશને એક અલગ પ્રકારની નીતિઓનો વિકલ્પ આપવો જોઈએ, એના માટે થઈ હતી. તો ભારતીય જનસંઘની સ્થાપના સિદ્ધાંતોના કારણે થઈ હતી. મિત્રો, ભારતીય જનસંઘની સ્થાપના કોઈ ચૂંટણીઓ જીતવા માટે નથી થઈ. ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનસંઘની સ્થાપના સત્તા પર કાબીજ થવા માટે નથી ગઈ, કારણ કે એનો તો દૂર દૂર સુધી સવાલ જ નહોતો. અને એ વખતે કોંગ્રેસ અને ભારતીય જનસંઘના નેતાઓ વચ્ચે બહુ મોટો ફરક નહોતો. કોંગ્રેસની અંદર પણ આ ભ્રષ્ટાચારની વાતોને બધું તો 65 પછી ઘૂસ્યું. એ વખતે દેશભક્તિના મામલામાં પણ કોઈ બહુ મોટું અંતર નહોતું. બાય એન્ડ લાર્જ બધી પોલિટિકલ પાર્ટીના નેતાઓ દેશભક્તિથી યુક્ત હતા. તો ફરક શું હતો? કેમ ભારતીય જનસંઘ બનાવવું પડ્યું અને ભારતીય જનસંઘના સિદ્ધાંતો શું? આ તો બહુ મોટો વિષય છે, પણ મારા જેવા કાર્યકર્તાને કોઈ કે આ વિષયને અમિતભાઈ એક વાક્યની અંદર સમજાવો, તો હું હંમેશા એક વાક્યની અંદર સમજાવવાનો પ્રયાસ કરતો હોઉં છું. કે એ વખતે કોંગ્રેસ માનતી હતી કે આ દેશનું જે બધું જૂનું છે, આપણી કુટુંબ પ્રણાલિકા, આપણા સંસ્કાર, આપણી પદ્ધતિઓ, આ બધું જ નકામું થઈ ગયું છે, એ બધું તોડી ફોડી નાખો, નવો દેશ બનાવવો જોઈએ, નવનિર્માણ કરવું જોઈએ દેશનું. અને ભારતીય જનસંઘ માનતું હતું કે આપણું જે જૂનું હતું એ શ્રેષ્ઠ હતું. એક કાલખંડ એવો આવી ગયો, એક રાજનીતિક સ્થિતિ એવી આવી ગઈ કે આપણે ગુલામ થઈ ગયા, અપરાધ બોધથી ગ્રસિત થઈ ગયા. જૂનું બધું નકામું નથી, એની અંદર સમયાનુકૂળ પરિવર્તન જે કરવું પડે કરવું પડે,
પણ આ દેશમાં નવનિર્માણની જરૂર નથી, આ દેશના પુનઃનિર્માણની જરૂર છે. આ નવનિર્માણ ને પુનઃનિર્માણ આ બે શબ્દોની વચ્ચે આ કોંગ્રેસ અને ભારતીય જનસંઘના સિદ્ધાંતો વિચારેલા. અને ભારતીય જનસંઘની સ્થાપના પછી દીનદયાલ ઉપાધ્યાયજીએ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોની વ્યાખ્યાની શરૂઆત કરી. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, રાષ્ટ્રવાદ તો ખરો જ, દેશ પ્રત્યેનો પ્રેમ તો ખરો જ, પરંતુ એની અંદર દેશની સંસ્કૃતિને પણ યુક્ત કરીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ શબ્દનો પ્રયોગ કરી એક નવા પ્રકારની સિદ્ધાંત એમને દેશના રાજનીતિક ફલક પર ઉદ્ભવ થયો. અને અર્થનીતિ માટે મુક્ત વ્યાપાર, મુક્ત ખેતી તો ખરી જ, વ્યાપારનો બઢાવો થવો જોઈએ, ખેતીનો બઢાવો થવો જોઈએ, બધા અંકુશ હટવા જોઈએ, પણ સેના માટે હટવા જોઈએ? અંત્યોદય માટે હટવા જોઈએ. છેવાડાનો જે માનવી છે, વિકાસની પંક્તિમાં છેલ્લો માણસ છે, એને વિકાસની પંક્તિના પહેલા માણસના બરોબર કરી દેવાનો. અંત્યોદયના અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના સિદ્ધાંતના આધારે આ ભારતીય જનસંઘની સ્થાપના થઈ અને 1950 થી ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા એક રાજનીતિક યાત્રા ચાલુ થઈ મિત્રો, અને આજે અહીંયા પહોંચી છે. અને એની અંદરથી આગળ પણ એનું એનાલિસિસ કરીએ, ભારતીય જનસંઘની સ્થાપનાથી માંડી આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ જેટલા રાષ્ટ્રીય આંદોલનો લીધા, એ આંદોલનોનું તમે ચરિત્ર જુઓ, એનું કેરેક્ટર જુઓ, એક પણ આંદોલન અમારા નેતાને વડાપ્રધાન બનાવવા માટેનું નથી. સૌથી પહેલું આંદોલન ગૌ હત્યા પર પ્રતિબંધ માટે, બીજું આંદોલન કચ્છ પાકિસ્તાનમાં ના જાય એના માટે કચ્છનો સત્યાગ્રહ, હૈદરાબાદનો સત્યાગ્રહ, ગોવાનો સત્યાગ્રહ, રામ જન્મભૂમિનું આંદોલન, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન, આ બધા જેટલા આંદોલનો થયા એ દેશની સમસ્યાઓના સમાધાન માટે થયા. આંદોલનના કેન્દ્ર બિંદુમાં દેશની સમસ્યાનું સમાધાન હતું, કોઈ વ્યક્તિની પૂજા નહોતી. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં કામ કરવાનું ચરિત્ર પહેલા ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટીનું, એના કેન્દ્રમાં દેશ હતો. મિત્રો, કેટલા બધા નેતાઓ, શ્યામા પ્રસાદ મુખર્જી કાશ્મીર માટે બલિદાન થઈ ગયા, દીનદયાલ ઉપાધ્યાયજીની હત્યા થઈ ગઈ, કુશાભાઉ ઠાકરે, સુંદરસિંહ ભંડારી, અટલજી, અડવાણીજી, રાજમાતા સિંધિયા, કૈલાસપતિ મિશ્ર ભાઈ, મહાવીર ત્યાગી, હું કેટલા કેટલા નેતાઓ ગણાવું જેમને પૂરું જીવન કોઈ મહત્વકાંક્ષા રાખ્યા વગર જીવનનું ક્ષણ ક્ષણ અને શરીરનો કણ કણ ભારતીય જનતા પાર્ટીને માધ્યમથી મા ભારતીની સેવામાં સમર્પિત. જે પાર્ટી આ પ્રકારના આંદોલનો ઉભા કરી શકે, જે પાર્ટી આ પ્રકારનું નેતૃત્વ સાર્વજનિક જીવનને દઈ શકે, એ પાર્ટીના મૂળ સિદ્ધાંતોની અંદર દેશભક્તિ સિવાય કશું ના હોય તો જ શક્ય બને, નહીં તો શક્ય ના બને મિત્રો. અને એના પરિણામે આજ અમારી યાત્રા 10 સદસ્યોથી ચાલુ થયેલું જનસંઘ આજ 11 કરોડથી વધારે સદસ્યો સાથે દુનિયાની સૌથી મોટી પાર્ટી. એક જમાનામાં એક પણ ધારાસભ્ય નતો ચૂંટાતો ભારતીય જનસંઘનો, આ 1387 ધારાસભ્યો ભારતની જુદી જુદી વિધાનસભાઓમાં છે, 13 રાજ્ય સરકારો છે, 4 રાજ્ય સરકારોમાં અમે હિસ્સેદાર છે, અને કેન્દ્રની અંદર પૂર્ણ બહુમતની નરેન્દ્ર મોદીની સરકાર છે. નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન તરીકે આ દુનિયાની અંદર ભારતનું સન્માન ઉપર ઉઠાવવાનું કામ. એનું મૂળ કારણ મૂકી દે ભાઈ, એનું મૂળ કારણ ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતોના આધાર પર ચાલવાની પાર્ટી હતી, એનું મૂળ કારણ. અને હું બહુ બ્લન્ટલી, અહીંયા ઘણા લોકો બેઠા હશે, એમનો ઘણી બધી પાર્ટીઓનો અભ્યાસ હશે, કોંગ્રેસના સિદ્ધાંત મેં કહ્યું ને, અમે તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની અંદર માનીએ છીએ, અમે અંત્યોદયના સિદ્ધાંતની અંદર માનીએ છીએ, અમે મુક્ત ખેતી અને મુક્ત વ્યાપાર, બંધનો વગરના વ્યાપારમાં માનીએ છીએ. કોંગ્રેસના સિદ્ધાંતો શું? કોંગ્રેસના કોઈ સિદ્ધાંત નથી મિત્રો.
આમ હું એક રાજનીતિક નેતા તરીકે મારી વિરોધી પક્ષની વાત નથી કરતો, કમ્પેરિઝન માટે સમજાવું છું. એનું કારણ છે, જેમ મેં તમને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી એમ કોંગ્રેસની સ્થાપનાના મૂળમાં જવું પડશે. કોંગ્રેસની સ્થાપના એક એનજીઓ તરીકે કોંગ્રેસે કરી હતી, અને પછી ધીરે ધીરે આઝાદીના આંદોલનનું એક માધ્યમ બની ગયું. દરેક વિચારધારાના લોકો દેશભરમાંથી જે આઝાદી પ્રાપ્ત કરવા માંગતા હતા એ બધા કોંગ્રેસની અંદર જોડાઈ ગયા. એની અંદર લેફ્ટિસ્ટ પણ હતા, રાઇટિસ્ટ પણ હતા, સોશિયાલિસ્ટ પણ હતા, એની અંદર મૌલાના પણ હતા, એની અંદર સ્વામી શ્રદ્ધાનંદ પણ હતા, એની અંદર માલવીયાજી પણ હતા. દરેક વિચારધારાના લોકો, સમાજવાદીઓ હતા, સામ્યવાદીઓ હતા, જમણેરીઓ હતા, ડાબેરીઓ હતા, બધા હતા, કોઈ વિચાર નહોતો. બધા દેશની આઝાદી માટે કોંગ્રેસમાં જોડાયા હતા. તો કોંગ્રેસ એક પોલિટિકલ પાર્ટી તરીકે, એક સિદ્ધાંતના આધારે ચાલતી પોલિટિકલ પાર્ટી તરીકે ક્યારે અસ્તિત્વમાં નથી આવી. કોંગ્રેસ આઝાદી પ્રાપ્ત કરવાના માધ્યમ તરીકે આવી હતી, જેનો કોઈ સિદ્ધાંત નહોતો. એ વખતે એક જ લક્ષ્ય હતું કે આંદોલન કરવું. કોંગ્રેસ વોઝ સ્પેશિયલ પર્પઝ વેહિકલ ફોર ઇન્ડિપેન્ડન્સ. એક સ્પેશિયલ પર્પઝ વેહિકલ તરીકે કોંગ્રેસને દેશની જનતાએ સ્વીકારી હતી. એટલે કોંગ્રેસના મૂળ સિદ્ધાંતો આજે પણ પૂછે તો ડાબે જમણે જોવે છે બધા. મેં અનેક વાર પૂછ્યું છે, અને તમે પૂછજો આવે તો કોઈ, અને સમજાવે તો મને સમજાવી દેજો, પણ અંદર કશું છે જ નહીં. મિત્રો, જે પાર્ટી સિદ્ધાંતોને આધારે ના ચાલતી હોય એ પાર્ટી દિશાવિહીન પાર્ટી છે. એ પાર્ટીનું લક્ષ્ય સિદ્ધાંતોની પૂર્તિ કરવાનું ના હોય, એ પાર્ટીનું લક્ષ્ય મારી પાર્ટીને સત્તા પ્રાપ્ત થાય. મને કોઈ પૂછે તો હું કન્ફ્યુઝન વગર કહું કે ભારતીય જનતા પાર્ટીના 11 કરોડ કાર્યકર્તા રાજનીતિની અંદર સેના માટે કામ કરે છે, તો ભારત માતાને વિશ્વગુરુના સ્થાન પર બેસાડવા માટે અમે લોકો રાજનીતિની અંદર કામ કરે. અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાને પૂછો તો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાથી આગળ કોઈ વધી જ નહીં શકે. એ સંભવ છે નથી એ પછીની વાત છે, પરંતુ એનાથી આગળ કોઈ વધી ના શકે. મિત્રો, તો જે પાર્ટી આંતરિક લોકતંત્ર ના સાચવી શકી હોય એ પાર્ટી દેશનું ભલું ના કરી શકે. જે પાર્ટી સિદ્ધાંતોના આધારે બની ના હોય, જે પાર્ટી સિદ્ધાંતોના આધાર પર ના ચાલતી હોય એ પાર્ટી દેશનું ભલું ના કરી શકે. અને ત્રીજું, પાર્ટી અંતતોગતવા જ્યારે સત્તા પર આવે ત્યારે એનું ચરિત્ર શું છે, એ સરકારોના ચરિત્ર શું છે, એનો પણ અભ્યાસ કરવો જોઈએ. વડોદરા નગરી વિદ્યાભ્યાસ કરવા માટે એક જમાનામાં કાશી ગણાવવાની નગરી છે. મહારાજા સયાજીરાવની એક ઉજ્જવળ પરંપરા, એમએસ યુનિવર્સિટી ના કેવળ દેશ દુનિયાની અંદર કન્ટ્રીબ્યુટ કરવાવાળા શિક્ષા સંસ્થાનોમાંથી એક શિક્ષા સંસ્થાન એમએસ યુનિવર્સિટી વડોદરાની છે. મિત્રો, અને હું આ તમારા બધા વચ્ચે કહેવા માંગુ છું કે રિસર્ચ કરવા માટે વાળા લોકો, સ્ટડી કરવાવાળા લોકોએ આ દેશની એક સેવા કરવી જોઈએ. 70 વર્ષની આઝાદીની અંદર દેશમાં 4 પ્રકારની સરકારો ચાલી છે. એક સરકાર ચાલી છે કોંગ્રેસની સરકારો, રાજ્ય સરકારે ચાલી, કેન્દ્ર સરકારે ચાલી. બીજી સરકાર ચાલી છે કોમ્યુનિસ્ટોની, કેરળ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, અનેક વર્ષો સુધી કોમ્યુનિસ્ટોની સરકાર ચાલી, 25-25 વર્ષ સુધી. ત્રીજી સરકાર ચાલી છે પ્રાંતીય પાર્ટીઓની સરકાર, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, જદયુ, આરજેડી, આ બધાની સરકારો જુદી જુદી જગ્યાએ ચાલી છે. અને ચોથી સરકાર ચાલી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. મારો અહીંયા બેઠેલા બધા પ્રબુદ્ધજનોને એક વિનમ્ર અનુરોધ છે કે દેશની જનતાની સામે આ 4 પ્રકારની સરકારોની કાર્યવાહી, હવે બધા જ આંકડા નેટ ઉપર ઉપલબ્ધ હોય છે, એનો કમ્પેરેટિવ સ્ટડી દેશની જનતાની સામે મૂકવો જોઈએ કે ભાઈ કોંગ્રેસની સરકારો હોય તો શું કામ કરે, કોમ્યુનિસ્ટોની સરકારો હોય તો કેટલો વિકાસ થાય, પ્રાંતીય દળની સરકારો હોય તો શિક્ષાની સ્થિતિ શું હોય છે, હેલ્થની સ્થિતિ શું હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ શું હોય છે, અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો શું હોય છે. અને એક કમ્પેરેટિવ સ્ટડી, એક સ્ટડી પેપર દેશની જનતાની સામે મૂકવા જેવું છે. મિત્રો, મેં તો સ્ટડી કરેલો છે,
અને એટલા માટે હું વિશ્વાસની સાથે બતાવવા માંગુ છું મિત્રો કે ભારતીય જનતા પાર્ટીની સરકારો વિકાસના મામલામાં અને સ્થિરતાના મામલામાં બધા જ પ્રકારની સરકારોથી સર્વશ્રેષ્ઠ સરકારો ચલાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી. ફરીવાર તમને થશે કે અમિતભાઈ તો આવું જ કે મિત્રો, એક 85ના દશકમાં દેશના આર્થિક જગતના કેટલાક લોકોએ સ્ટડી કર્યો અને એમને કેટલાક રાજ્યો જુદા તારવ્યા હતા જેની અંદર ફાઇનાન્શિયલ ઇનડિસિપ્લિન અને એડમિનિસ્ટ્રેટિવ મિસમેનેજમેન્ટના કારણે એક શબ્દ પ્રયોગ એમને ઉભો કર્યો હતો કે જે રાજ્યોની અંદર ફાઇનાન્શિયલ ઇનડિસિપ્લિન હોય અને જે રાજ્યોની અંદર એડમિનિસ્ટ્રેટિવ મિસમેનેજમેન્ટ હોય એ રાજ્યો માટે બીમારું સ્ટેટ કરીને એક શબ્દ પ્રયોગ કર્યો. આ બીમારું સ્ટેટ કોણ? તે બધા રાજ્યના પહેલા અક્ષરો લઈને બનાવ્યા હતા. બી એટલે બિહાર, મા એટલે મધ્યપ્રદેશ, આર એટલે રાજસ્થાન અને યુ એટલે ઉત્તરપ્રદેશ. આજે બીમારું રાજ્યોની સ્થિતિ શું છે? કેટલોક સમય બિહારમાં અમારી સરકાર રહી નીતિશજીની જોડે, બિહાર લગભગ બીમારું રાજ્યમાંથી બહાર આવી ગયું હતું, આજે પાછું એ દિશામાં જવા માંડ્યું. મધ્યપ્રદેશની અંદર 17 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી, 15 વર્ષ રહી, આજે મધ્યપ્રદેશ આખી દુનિયાએ સ્વીકારવું પડે છે બીમારું રાજ્યમાંથી બહાર નીકળી ગયું છે અને દેશના વિકાસને કન્ટ્રીબ્યુટ કરે છે. 10 વર્ષથી 10 ટકાથી વધુ ગ્રોથ રેટ, ડબલ ડિજિટ ગ્રોથ રેટ મધ્યપ્રદેશે દેશને આપ્યો છે અને 15 ટકાનો એગ્રીકલ્ચર ગ્રોથ રેટ, કૃષિ વિકાસ દર 15 ટકાથી વધારે. મધ્યપ્રદેશમાંથી છૂટું પડ્યું રાજ્ય છત્તીસગઢ, છત્તીસગઢ પણ બીમારું રાજ્યની બહાર. રાજસ્થાનમાં ભાજપની સરકાર લાંબો સમય રહી, રાજસ્થાન પણ બીમારની બહાર. અને હું તમને કહું છું, 5 વર્ષ પછી મારો હિસાબ માંગવાની છુટ્ટી છે, કાન પકડવાની છુટ્ટી છે. યુ પણ હવે ભાજપ જોડાયો છે, ઉત્તર પ્રદેશ પણ બીમારું રાજ્યની બહાર નીકળી ગયો. તો ગુડ ગવર્નન્સ, લોકાભિમુખ વહીવટ, વેલફેર સ્ટેટ અને ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, આ બધું જ કોઈ રાજ્ય કોઈ પાર્ટીની સરકારોએ આપ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની આ સરકાર. એક સારો વહીવટ, લોકાભિમુખ વહીવટ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર. આર્થિક સ્થિતિ સ્થિત ભારતીય જનતા પાર્ટીની સરકારોએ સુંદર રીતે કરી છે અને વેલફેર સ્ટેટ એક સર્વસ્પર્શીય સર્વસમાવેશક વિકાસનું મોડલ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યું છે અને ગુજરાતમાં નરેન્દ્ર મોદીજીએ એની શરૂઆત કરી હતી. વિકાસની કલ્પના શું? આ હોલમાં બેઠેલા બધા લોકો જોડે એક ગાડી છે, 3 થઈ જાય, વિકાસની કલ્પના છે? ના, વિકાસની કલ્પના એ છે કે આ દેશના દરેક, વિકાસનું મોડલ એવું હોય કે દેશના દરેક નાગરિકનો સમાવેશ કરતું હોય, સર્વસમાવેશક હોય, એની અંદર બધાનો જ સમાવેશ થાય. ભણેલો છે તો બી થાય, અભણ છે તો બી થાય, મહિલા છે તો બી થાય, પુરુષ છે તો પણ થાય, દલિત છે તો પણ થાય, શહેરનો માણસ હોય તો પણ થાય, ગામડાનો છે તો પણ થાય, ઉદ્યોગ ચલાવે છે તો પણ થાય, કૃષિનું કામ કરે છે તો પણ થાય. સર્વસમાવેશક વિકાસ અને સર્વસ્પર્શીય વિકાસ, દરેક ક્ષેત્રને દરેક વ્યક્તિને સ્પર્શ કરવાનો વિકાસ, આવું વિકાસનું મોડેલ ભારતીય જનતા પાર્ટી આપવાનું. અને આપેલો સમય ઘણો જતો રહ્યો છે, હવે હું થોડુંક ઝડપ કરીશ. મિત્રો, નરેન્દ્રભાઈએ કેન્દ્રમાં જે સરકાર ચલાવી છે એ સરકાર, મેં કહ્યું એ રીતે, સર્વસ્પર્શીય સર્વસમાવેશક વિકાસના મોડેલ પર આગળ. હું એક બે ઉદાહરણ જ આપીશ, એમાંથી બહુ લાંબુ નથી કહેવું મારે. નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી બન્યા પછી પહેલા જ ભાષણની અંદર જનધન યોજના જાહેર કરી. બધાને લાગ્યું કે ભાઈ જનધન યોજના એટલે શું, હવે એમાં શું તમે એકાઉન્ટ ખોલી નાખો? દેશની 70 વર્ષની આઝાદી પછી 60% લોકો એવા હતા જેમના આખા પરિવારની અંદર બેંક એકાઉન્ટ નહોતું. 60% લોકો શું દેશ ચલાવે છે 70 વર્ષ સુધી? નરેન્દ્રભાઈએ નક્કી કર્યું 2 વર્ષની અંદર 28
1.7 કરોડ બેંક એકાઉન્ટ ખોલી આજે દેશમાં એક પણ પરિવાર એવું નથી જેના ઘરમાં બેંક એકાઉન્ટ અને બેંક એકાઉન્ટ ખોલવાનો મતલબ છે એ ગરીબ વ્યક્તિના દેશના અર્થતંત્ર સાથેનું કનેક્શન એ ગરીબ વ્યક્તિના દેશના અર્થતંત્ર સાથેનો જોડાવ એ ગરીબ વ્યક્તિને બચતનો અધિકાર એ ગરીબ વ્યક્તિને સુરક્ષાનો અધિકાર એ જનધન યોજના છે મિત્રો અને જનધન યોજના થયા પછી નરેન્દ્રભાઈ નક્કી કર્યું કે હવે ભાઈ જે સબસિડીઓ જે બધી ડાયરેક્ટ આપવામાં આવશે ગેસની સબસિડી પહેલા તમને ગેસ સસ્તો મળી જતો હતો તમારા ખાતામાં આવે છે અને તમે પછી પેલા નાખો છો એવું થાય છે ને તમને લાગે કે ભાઈ એમાં શું ફાયદો આ તો ઉલટાની ઉપાધિ વધારી તમે પેલું ડાયરેક્ટ સસ્તું મળી જતું હતું એ સારું હતું પણ મિત્રો 14,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર સ્થાયી રૂપે આ ગેસની સબસિડીમાં ચાલતો હતો પેલા જે ભૂતિયા ગેસ હોલ્ડરો હતા ને એમના તો બેંક એકાઉન્ટો જ નથી એટલે સબસિડી ક્યાં જમા થાય દર વર્ષે ઓર્ગેનાઇઝ રીતે 14,000 કરોડ રૂપિયા કોઈ કૌભાંડ કરવાની જરૂરત જ નહીં વડોદરાની બધી 5-સ્ટાર હોટલો એ ભૂતિયા ગેસના સિલિન્ડરોથી તમને સ્વાદિષ્ટ ભોજનો જમાડતી હતી આજ બધાએ સબસિડી વગરનો ગેસ લેવો પડે 14,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર એક ડાયરેક્ટ સબસિડી ટ્રાન્સફરથી સમાપ્ત કરી નાખ્યો પછી નરેન્દ્રભાઈએ અપીલ કરી મને પણ લાગતું હતું નરેન્દ્રભાઈ શું આ બધા હેરત ભર્યા પ્રયોગો કરી રાખે એમને અપીલ કરી ગીવ ઇટ અપ તમે સંપન્ન છો તમારી પર ઈશ્વરની કૃપા છે તમે ભોગવી શકો છો તો સબસિડી છોડી દો દેશના ગરીબ માણસ મિત્રો એક બસમાં બેઠા હોય ટ્રેનમાં બેઠા હોય સામેની એક જગ્યા ખાલી હોય એક નવો યાત્રી ચડે ને આપણી બાજુમાં આવીને બેસે તો આપણને એમ થાય પેલો ત્યાં ક્યાં ના બેઠો અહીં શું કામ બેઠો ભાઈ એક વૃદ્ધ માણસ આવે ને આપણે સીટ ખાલી કરવાની આવે તો પણ એક અડસી હવે ધીરે ધીરે લુપ્ત થતી ગઈ છે બસની સીટ ના ખાલી કરી શકવાવાળા સમાજને નરેન્દ્રભાઈએ સબસિડી છોડવાનું કહ્યું અને 1,05,00,000 લોકોએ પોતાની સબસિડી દેશના ગરીબો માટે છોડી આ નેતૃત્વની અસર હોય છે લાલ બહાદુર શાસ્ત્રીએ 1965માં એકવાર કહ્યું હતું કે અમેરિકા ચોખાના કારણે આપણને દબાવે છે યુદ્ધની અંદર સમાધાન કરવા માટે દેશના લોકો ચોખા ખાવાના બંધ કરી દે અને દેશની જનતાએ ચોખા ખાવાના બંધ કર્યા 65 પછી સીધા 2017માં નરેન્દ્ર મોદીએ આ હિંમત કરી અને 1 કરોડ લોકોએ પોતાની સબસિડી સમાપ્ત કરી નાખી અને પછી શું પછી બજેટનો ખાદ ઘટાડવાનો કાર્યક્રમ નહીં પછી નક્કી કર્યું કે દેશમાં 5 કરોડ ગરીબ ગ્રામીણ મહિલાઓને ગેસનું સિલિન્ડર આપવાનું ઉજ્જવલા યોજના માટે વડોદરાના હોલમાં બેઠેલા લોકોને ગેસના સિલિન્ડરનું અગત્યતા કદાચ એટલી સમજ ના પડે કારણ કે અભાવમાંથી આપણે હવે બહુ લાંબા સમયથી ગુજરવાનું નથી થતું પરંતુ મિત્રો કલ્પના કરો કે ઝૂંપડીની અંદર છાણા અને લાકડા સળગાવીને કોઈ માં રસોઈ કરતી હોય આખી ઝૂંપડી ધુમાડાથી ભરાઈ જાય અને સિગરેટ પીવાની આદત ના હોય છતાંય રોજ 400 સિગરેટ જેટલો ધુમાડો એના ફેફસાની અંદર ચાલો જાય અને ટીબીથી પીડાય એનું બાળક નાનપણથી જ નબળું થાય અને એના વૃદ્ધ સાસુ સસરા ધુમાડાને કારણે પોતાનું જીવન ટૂંકાવી દે 70 વર્ષ સુધી આની ચિંતા નથી થઈ એ ગેસમાં એ ઘરની અંદર ગેસનો ચૂલો પહોંચવાથી એનો જીવન જીવવાનો આત્મવિશ્વાસ વધે છે એને પણ લાગે છે કે હું દેશના આઝાદનો ફાયદો એનો સ્ટેક હોલ્ડર છું દેશની સ્વતંત્રતાનો હું સ્ટેક હોલ્ડર છું એનો અનુભવ નરેન્દ્ર મોદી સરકારે કર્યો તો પહેલા બધા ખાતા ખોલાયા ડાયરેક્ટ સબસિડી આપી પૈસા બચાયા સબસિડી છોડવાની અપીલ કરી અને અંતે 5 કરોડ પરિવારોનો આત્મવિશ્વાસ વધારતી ઉજ્જવલા યોજના એમના ઘરે આનું નામ મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર 1 વર્ષની અંદર 2 વર્ષની અંદર 7.5 કરોડ શૌચાલય બનાવવાનું ટોયલેટ બનાવવાનું કામ કર્યું ફરીવાર બધાને લાગે કે આમાં શું હવે ભાઈ મિત્રો તમે ઉત્તર પ્રદેશનું પૂર્વાંચલ અને બિહારના અમુક એરિયા ને ઓરિસ્સાના અમુક એરિયા જોયા છે કે નહીં મને ખબર નથી મેં અહીંથી ઉત્તર પ્રદેશ ગયા પછી જોયા છે એક 16 વર્ષની દીકરી સવારે પોતાની કુદરતી ક્રિયા માટે ખુલ્લામાં એને બેસવું પડે અને ગામની હજારો નજરો એને જોતી હોય
મનની કલ્પના આપણે કોઈ દિવસ કરી છે? એનો આત્મવિશ્વાસ ચૂર ચૂર થઈ જાય. હજી તો એને નાગરિક બનવાનું બાકી છે, દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન આપવાનું બાકી છે. એનું મન એનો આત્મા ગ્લાનીથી ભરાઈ જાય. આજે નરેન્દ્રભાઈએ 7.5 કરોડ ટોયલેટ બનાવી દેશની કરોડો દીકરીઓ અને કરોડો બહેનોને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર. સરકારો સેના માટે હોય? સરકારો આના માટે હોય. એ દીકરીને નાગરિક બનાવવાનો, નાગરિક બનવાનો અધિકાર છે. એને સ્વપ્ન જોવાનો અધિકાર છે. એ દીકરીને સ્વપ્ન જોવાનો અધિકાર આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું મિત્રો. આવા તો અનેક કામ. જીએસટી પાસ થઈ ગયો, સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનને સમજણ પાડી દીધી, દુનિયાને સમજણ પાડી દીધી, અહીંયા પોપાભાઈનું રાજ નથી ચાલતું, ભારતીય જનતા પાર્ટીનું નરેન્દ્રભાઈ. મિત્રો, એક ઉપગ્રહ, બે ઉપગ્રહ, પાંચ ઉપગ્રહ એક સાથે 104 ઉપગ્રહ સેટેલાઇટની અંદર છોડી અમેરિકાથી પણ આગળ નીકળી આજે અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કર્યું. ઓબીસીના કમિશનને સંવૈધાનિક માન્યતા આપી. પોલિટિકલ ફંડિંગ જે 20,000 સુધી કેસ લેવાની છૂટી હતી એને 2,000 રૂપિયા કરી દીધા. યોગ દિનના માધ્યમથી દુનિયાની અંદર ભારતના યોગને પહોંચાડી. 170 દેશો 21 જૂને યોગ દિન મનાવે અને ભારતના સંસ્કૃતિનો જય જયકાર કરી દીધો. નોટબંધીનો ફેસલો, બેનામી સંપત્તિનો કાયદો, શત્રુ સંપત્તિનો કાયદો, 91 લાખ નવા કરદાતાઓ દેશની અંદર પેન કાર્ડ નંબર 1 વર્ષની અંદર લીધા છે. ભીમ એપના માધ્યમથી, ભીમ એપ આ દુનિયાની સૌથી લોકપ્રિય ડિજિટલ ટ્રાન્ઝેક્શનની એપ બનીને ઉભી રહી છે. અનેક પ્રકારના આવા કામો મારી જોડે તો બહુ લાંબી સૂચિ છે મિત્રો. પરંતુ એ ગુણાત્મક પરિવર્તન જે આવ્યું છે, જેની જેને જરૂરિયાત છે એના માટે વિચારવાની નવી સંસ્કૃતિ આવી અને નાનું ક્યારેય ના વિચારવું, વિચારવાનો સ્કેલ બદલવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે મિત્રો. દેશનો સ્કેલ બદલવાનો. આ દેશમાં કોઈ ગામ એવું નહીં હોય 2018 પછી જ્યાં વીજળી ના હોય. આ દેશની અંદર કોઈ ઘર એવું ના હોય જ્યાં ટોયલેટ ના હોય. આ દેશની અંદર કોઈ ઘર એવું ના હોય જ્યાં ગેસનું સિલિન્ડર ના હોય. એક ઘર એવું ના હોય જ્યાં બેંકનું એકાઉન્ટ ના હોય. આ કશું ના હોય, કશું ના હોય, કશું ના હોય એ પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. પહેલા 10,000, 20,000, 2 લાખ, 1 લાખ, 5 લાખ, બહુ હિંમત કરે તો 10 લાખ પણ, પતિ થાય 1 લાખ. આ સ્કેલ બદલવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. અને મિત્રો, એ ત્યારે જ થાય જ્યારે સિદ્ધાંતોના આધાર પર ચાલવાની પાર્ટી સત્તા પર હોય. એટલે હું ફરી એકવાર કહું છું, જે પાર્ટીની અંદર ઇન્ટરનલ ડેમોક્રેસી ના હોય, જે પાર્ટી સિદ્ધાંતોને આધારે ચાલતી ના હોય અને જે પાર્ટીની સરકારો લોક કલ્યાણ માટે અને દેશના ગૌરવ માટે કામ ના કરતી હોય એ દેશનું ભલું ના કરી શકે મિત્રો. આ દુનિયામાં ગમે ત્યાં જાઓ તમે જોજો, 10 વર્ષ પહેલા દુનિયા, 3 વર્ષ પહેલા દુનિયા ભારતને જે રીતે જોતી હતી અને આજે દુનિયા ભારતને જે રીતે જોવે છે એની અંદર જમીન આસમાનનો ફરક થઈ ગયો છે. અને ફરક નરેન્દ્ર મોદી સરકારે કર્યો છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે, ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર્તાએ કર્યો છે મિત્રો. કારણ કે આ મશીનરી જેવી છે ભારતીય જનતા પાર્ટી નામની, જેમાંથી જેનામાં યોગ્યતા હોય એ સર્વોચ્ચ સ્થાને આપોઆપ પહોંચી જતા હોય છે મિત્રો. મિત્રો, તમે બનાવેલી આ સરકાર, નરેન્દ્ર મોદી સરકાર, 3 વર્ષ એના 26 તારીખે પૂરા થયા. દર 15 દિવસે એક યોજના લઈને આવી છે, દર 15 દિવસે. મારી જોડે આખી સૂચિ છે 106 યોજનાઓની. એટલો બધો ટાઈમ નથી, ગભરાતા નહીં તમે મિત્રો. દરેક યોજના એના તમે હાર્દમાં જશો તો દેશની વર્ષો જૂની સમસ્યાઓનું સમાધાન કરવાનો રસ્તો એની અંદર છે. હું વધુ નથી વાંચવા માંગતો પણ 106 યોજનાઓ મારે એક વાર બોલવી તો જોઈએ, કારણ કે પાર્ટીએ મને કામ આપ્યું છે. તો હું જોરથી વાંચું છું, તમને સંતોષ થઈ જાય વખતે તાલી પાડીને રોકી દેજો. બરોબર છે? વાંચું જોરથી, હું જોરથી વાંચું છું. પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, મુદ્રા બેંક યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, આદર્શ ગ્રામ યોજના, ફસલ વીમા યોજના, ગ્રામ સિંચાઈ યોજના, ગરીબ કલ્યાણ યોજના, મેક ઇન ઇન્ડિયા, મૂલ્ય સ્થિરીકરણ, સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ ઇન્ડિયા. હજી હું 16 સુધી પહોંચ્યો છું. 106 યોજનાઓ અને એનું કઠોર મોનિટરિંગ પ્રગતિ કાર્યક્રમ દ્વારા
મિત્રો, આ હું તમને એટલા માટે કહું છું કે તમે બધા આ દેશના લોકતંત્રના સજગ પ્રહરી છો. કોઈ વ્યક્તિત્વથી ચકાચોંધ થઈને અમારા મેયર ગમી જાય, સાંસદ ગમી જાય એટલે મત ના આપતા ભાઈ. આ બહેનો માટલું લેવા પહેલા જતી હતી, હવે તો બહુ જરૂર નથી, બાટલીઓ આવી ગઈ છે, બોટલ આવી ગઈ છે. માટલા પર ટકોરા મારતા હતા ને, 20 રૂપિયાના માટલા પર 4 વાર ટકોરા મારતા, બરોબર છે કે નહીં? દેશ સોંપવાનો છે, પાર્ટી પર બરોબર ટકોરો મારજો, કઈ પાર્ટી કેવી છે, અને પછી દેશ સોંપજો. પાર્ટીનો નેતા કેવો છે, પાર્ટી કેવી છે, ટકોરા મારીને કરજો. મિત્રો, આટલા જ આશયથી આજ મને મારી પાર્ટીએ કામ સોંપ્યું હતું કે હું તમને બધાને ભારતીય જનતા પાર્ટીનો પરિચય કરાવું, ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ, ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો અને ભારતીય જનતા પાર્ટીનો સરકાર, આ ત્રણેય પરિચય મેં થોડા સમયમાં તમારી સામે મૂકવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો, ફરી એકવાર આપ સૌને હું ભરોસો અપાવવા માગું છું કે મોદીજીના નેતૃત્વમાં જે સરકાર ચાલી છે એમાં એક કામ થાય, બે કામ ના થાય, બે કામ થાય, પાંચ કામ ના થાય, પાંચ કામ થાય, એક કામ રહી જશે, પરંતુ દેશનું ગૌરવ એક ઇંચ પણ નીચું નહીં ઉતરે એનો વિશ્વાસ આપી મારી વાતને સમાપ્ત કરું છું. ભારત માતા કી જય.